નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 17 જીવન નિર્વાહ તેની સ્વ અધ્યયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. તો પ્રકરણ 17માં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખો. તો એમાં પહેલાનો જવાબ આવશે વિકલ્પ બી, બીજામાં બી, ત્રીજામાં બી, ચોથાનો જવાબ આવશે વિકલ્પ સી. ત્યાર પછી આગળ પ્રશ્ન 2A, જેની સૂચના છે, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. તો એમાં પહેલી ખાલી જગ્યાની અંદર જવાબ આવશે પ્રદૂષણ, ત્યાર પછી બીજામાં પહેલી ખાલી જગ્યાની અંદર જવાબ આવશે ટ્રાફિક, અને બીજામાં આવશે અકસ્માત. ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે કૌશલ્ય. ત્યાર પછી આગળ બી, જેની સૂચના છે, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તો એમાં પહેલું સાચું, બીજું ખોટું, ત્રીજું સાચું અને ચોથું વિધાન ખોટું આવશે. ત્યાર પછી આગળ પ્રશ્ન 3A, જેની સૂચના છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. જેમાં સવાલ નંબર 1 છે, રોજગારી મેળવવા લોકો ક્યાંથી ક્યાં આવે છે? તો રોજગારી મેળવવા લોકો ગામડાથી શહેર તરફ આવે છે. સવાલ નંબર 2, જીવન નિર્વાહ માટે શેની જરૂર પડે છે? તો જીવન નિર્વાહ માટે ખોરાક, પોશાક અને રહેઠાણની જરૂર પડે છે. સવાલ નંબર 3, ડીસામાં કયા પાકો ઉગાડવામાં આવે છે? તો ડીસામાં બટાટા અને બાજરીની ખેતી કરવામાં આવે છે. સવાલ નંબર 4, મોટા ખેડૂત કોને કહેવાય? તો જે વ્યક્તિ પાસે વધારે જમીન હોય અને ખેતી કરતા હોય તે વ્યક્તિને મોટા ખેડૂત કહેવાય. ત્યાર પછી આગળ સવાલ નંબર 5, વરસાદ આધારે થતી ખેતીમાં કયા મહિનાઓ દરમિયાન ખેતીનું કામ મળતું નથી? તો વરસાદ આધારે થતી ખેતીમાં જાન્યુઆરીથી મે મહિના દરમિયાન ખેતીનું કામ મળતું નથી. સવાલ નંબર 6, પાકની લણણી કયા કયા માસ દરમિયાન કરવામાં આવે છે? તો પાકની લણણી નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન કરવામાં આવે છે. સવાલ નંબર 7, તમે મોટા થઈ જીવન નિર્વાહ માટે કયો વ્યવસાય કરશો? તો હું મોટો થઈ જીવન નિર્વાહ માટે ખેતીનું કાર્ય કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમે તમારા મુજબ પણ લખી શકો છો. ત્યાર પછી આગળ સવાલ નંબર 8 આવશે, બરાબર? અહીંયા સવાલ નંબર 9 નહીં પણ સવાલ નંબર 8, માછલી પકડવા માટે કયા કયા સાધનોની જરૂર પડે છે? તો માછલી પકડવા માટે નાની જાળ અને એ માટે કેટલાક સાધનો ઉપયોગી છે. ત્યાર પછી આગળ, ચોમાસામાં માછીમારીનું કાર્ય શા માટે બંધ હોય છે? તો ચોમાસા દરમિયાન આવતા તોફાનો, વાવાઝોડા અને વરસાદ સામે માછીમાર લાચાર બને છે, તેથી માછીમારનું કાર્ય બંધ હોય છે. ત્યાર પછી આગળ બી, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. જેમાં સવાલ નંબર 1 છે, ગામડામાં લોકો કયા કયા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે? તો ગામડામાં લોકો મુખ્યત્વે ખેતી સાથે જોડાયેલા હોય છે. આ ઉપરાંત તેઓ પશુપાલન, ઓજારો બનાવવા, કપડાં સીવવા, મજૂરી કરવી, દુકાન ચલાવવું વગેરે વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. સવાલ નંબર 2, તમારા વિસ્તારમાં થતા ખેતીના પાકો વિશે જણાવો. તો અમારા વિસ્તારમાં કપાસ, ઘઉં, બાજરી, જુવાર, શેરડી, ડાંગર, મકાઈ, રાઈ, જીરું, માંડવી, સિંગ, ચોખા, વરિયાળી વગેરે જેવા ઘણા બધા અનાજ, કઠોળ અને શાકભાજીની ખેતી થાય છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 3, તમારા વિસ્તારમાં કઈ કઈ દુકાનો આવેલી છે અને તમે ત્યાંથી શું શું ખરીદો છો? તો અમારા વિસ્તારમાં સ્ટેશનરી, ડેરી, બેકરી, કરિયાણા, હેર સલૂન, જ્વેલરી, પાનનો ગલ્લો વગેરે જેવી દુકાનો આવેલી છે. ત્યાંથી અમે પેન્સિલ, દૂધ, મસાલા, સોના ચાંદીના ઘરેણાં વગેરે ખરીદીએ છીએ. ત્યાર પછી આગળ સવાલ નંબર 4, દરિયામાં શા કારણે પ્રદૂષણ ફેલાય છે? તો ઉદ્યોગોનું કેમિકલયુક્ત ગંદુ પાણી નદી, ગટર મારફતે દરિયામાં ભળતા, પેટ્રોલિયમ ભરેલ જહાજો અકસ્માત થવાથી, દરિયામાં ઢોળાવાથી, પ્લાસ્ટિક અને નકામો કચરો દરિયામાં નાખવાથી દરિયામાં પ્રદૂષણ થાય છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 5, શહેરમાં લોકો જીવન નિર્વાહ માટે કયા કયા વ્યવસાયો કરે છે? તો શહેરોમાં લોકો જીવન નિર્વાહ માટે દુકાન ચલાવે, મજૂરી કરે, નોકરી કરે, રોડ રસ્તા પર પાથરણા પાથરીને વસ્તુઓ વેચે, તો કોઈ શિક્ષક, વકીલ, ડૉક્ટર વગેરે જેવા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 6, ફેક્ટરીઓમાં કઈ કઈ ચીજ વસ્તુઓ બને છે? તો ફેક્ટરીઓમાં કપડાં, બૂટ, ચપ્પલ, ચોકલેટ, પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓ, ઇલેક્ટ્રિક વસ્તુઓ, બાઇક, કાર, ટાઇલ્સ, ઘડિયાળ, પતરા, દવાઓ, મેડિકલ ઉપકરણો વગેરે બને છે.
ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે તફાવત જણાવો ગામડાઓનો જીવન નિર્વાહ અને શહેરોનો જીવન નિર્વાહ. તો એમાં પહેલાં છે ગામડાઓનો જીવન નિર્વાહ, તો એમાં આવશે ગામડામાં મોટી સંખ્યામાં લોકો ખેતી પશુપાલન કરીને જીવન નિર્વાહ કરે છે. ગામડામાં લોકો કરિયાણા શાકભાજી કાપડ વગેરે દુકાનો પર કામ કરી ગુજરાન ચલાવે છે. વિવિધ પ્રકારની વસ્તુઓ ગામડામાં એક જ દુકાનમાં વેચીને જીવન નિર્વાહ કરવામાં આવે છે. ત્યાર પછી શહેરોનો જીવન નિર્વાહ, તો શહેરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર કામ કરીને જીવન નિર્વાહ કરે છે. શહેરમાં વ્યક્તિઓ છૂટક મજૂરી અને વિવિધ કૌશલ્ય આધારિત વ્યવસાય કરી ગુજરાન ચલાવે છે. અલગ અલગ દુકાનો શહેરોમાં દરેક વસ્તુઓ માટે ચલાવીને જીવન નિર્વાહ કરવામાં આવે છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 5, નીચે આપેલ ખાનામાં વિવિધ આર્થિક પ્રવૃત્તિઓના ચિત્રો ચોંટાડો. તો અહીં અલગ અલગ આર્થિક પ્રવૃત્તિઓના ચિત્રો ચોંટાડવાના છે, જે તમારે તમારા મુજબ ચોંટાડવાના છે. બરાબર, અહીં મોચી, વાણંદ અને ખેડૂત તેના ચિત્રો ચોંટાડેલા છે. ત્યાર પછી આગળ કડીઓ, સુથાર, દરજી, વકીલ, શિક્ષક, કુંભાર વગેરેના ચિત્રો ચોંટાડેલા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારા મુજબ પણ ચિત્રો ચોંટાડી શકો છો. તો અહીં ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનું પ્રકરણ નંબર 17 પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો, એજ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આભાર દોસ્તો.